એકેડમી એપ્લિકેશનના માધ્યમથી તમે ઘરે બેઠા કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી શકો છો ડીવાય એસઓ મેઇન્સની એક્ઝામ માટે અલગ અલગ વિષય તમને અલગ અલગ ગ્રેટ એજ્યુકેટર્સ દ્વારા ભણાવવામાં આવશે ગુજરાતના બેસ્ટ શિક્ષકો દ્વારા અહીંયા બેસ્ટ નોલેજ તમને આપવામાં આવશે ત્રેવીસ તારીખથી આજે ડીવાય એસ મેઇન્સનો એક્ઝામનો જે કોર્સ છે એ ચાલુ થઈ રહ્યો છે તો આજે જ એકેડમી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરીને એમાં એનરોલ થાવ અને એમાં જે કાંઈ પણ સબસ્ક્રિપ્શન ફી હશે એમાં તમે આપણો કોડ પહેલું ટેન યુઝ કરશો એટલે તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે નમસ્કાર મિત્રો ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પહેલું પગલુંમાં મિત્રો આજે છે ચોવીસ સપ્ટેમ્બર અને ચોવીસ સપ્ટેમ્બરને લગતા અગત્યના જે સમાચાર છે એની આપણે અહીંયા ચર્ચા કરવાની છે ઘણા બધા દેશોમાં કોરોનાનો બીજો તબક્કો શરૂ થયો છે આ તબક્કો વધારે ઘાતક છે પચાસ ટકા અસરકારકતા ધરાવતી રસીને મંજૂરી આઈસીએમઆર આપશે એવું એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે સાથે સાથે બીજા ઘણા બધા સમાચાર છે જે આપણે આ વિડીયોમાં જોવાના છે એક પછી એક જોતા જઈએ ફ્રાન્સ સ્પેન બાદ હવે બ્રિટનમાં કોરોનાના બીજા તબક્કાનો ભય સતાવી રહ્યો છે આ સંક્રમણ છ મહિના સુધી ચાલી શકે તેવું માનીને ત્યાંના વડાપ્રધાન છે બોરિસ જોન્સન એમના દ્વારા ઘણા બધા નિયંત્રણો ફરીથી લાદવામાં આવ્યા છે નાઇટમાં જે છૂટછાટ આપવામાં આવી હતી એ બધી છૂટછાટ છે રાત્રિના દસ વાગ્યા સુધી અમલી કરવામાં આવી છે ત્યારબાદ બધું બંધ થશે એવી જાહેરાત કરવામાં આવી છે અમેરિકામાં બે લાખ કરતાં પણ વધારે લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે તો વીસ સપ્ટેમ્બરના રોજ જે અઠવાડિયું પૂરું થયું છે તેમાં આ દુનિયામાં અત્યાર સુધીના સૌથી વધારે કોરોનાના કેસ નોંધાયા છે ડબલ્યુએચઓનું પણ કહેવું છે કે હજી જો કોરો આ જ રીતે સ્થિતિ ચાલુ રહેશે તો કોરોનાના કેસ છે એ દિવસે ને દિવસે વધતા જશે ભારત અને ચીનની સરહદ ચાલી સરહદે ચાલી રહેલી અથડામણને પગલે ચીને હવે રો મટીરિયલ મોંઘું કર્યું છે જેના કારણે ભારતમાં બનનારી દવા છે એ પણ મોંઘી બનવા જઈ રહી છે ચીનમાંથી જે રો મટિરિયલ આવતું હતું કાચોમાં લાવતો હતો એનો ચીન દ્વારા ભાવ વધારવામાં આવ્યો છે એટલે ભારતમાં પણ હવે દવા છે એ મોંઘી બનવાની છે ચીન જર્મ જર્મની ફ્રાન્સ જાપાન અને સ્વિટરલેન્ડની જેમ ભારતમાં પણ હવે સિન્થેટિક રસ્તાઓ બનવા જઈ રહ્યા છે હિમાલયના પહાડવાળા વિસ્તાર છે તેમાં અત્યારે આ પ્રમાણે કામ ચાલી રહ્યું છે અને આજે રસ્તા બની રહ્યા છે એમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગમે તેવો વરસાદ હોય વાવાઝોડું હોય ભૂસ્ખલન હોય આ રસ્તા છે એની સામે ટકી રહેશે અને ચોમાસામાં જે આપણે દર ચોમાસે આપણે જે પ્રશ્ન સર્જાતા હોય છે કે રસ્તામાં ખાડા પડી જાય છે એનાથી આપણને છુટકારો મળશે એવો અત્યારે દાવો કરવામાં આવી રહ્યો છે મુંબઈમાં આખી રાતમાં સાડા અગિયાર ઇંચ વરસાદ પડ્યો છે ગતરાત એટલે કે મંગળવારની જે રાત હતી એમાં સાડા અગિયાર ઇંચ વરસાદ પડાતા ઠેર ઠેર પાણી ભરાવાનો પ્રશ્ન ઊભો થયો હતો પચાસ ટકા અસરકારકતા ધરાવતા ધરાવતી કોરોનાની રસી જો મળશે અને જે અત્યારે ટ્રાયલ ચાલુ છે એમાં પચાસ ટકા પણ સફળતા મળશે તો એને મંજૂરી આપવામાં આવશે એવું આઈસીએમઆર દ્વારા નિવેદન આપવામાં આવેલું છે આઈસીએમઆરના એક ડૉક્ટર છે જેમનું નામ આપણે સાંભળ્યું હશે વારંવાર એમની પ્રેસ કોન્ફરન્સ પણ થતી હોય છે ડૉક્ટર બલરામ ભાર્ગવનું એવું કહેવું છે કે શ્વસનતંત્ર સંબંધી બીમારી હોય એને માટે કોઈ દવા ઉપલબ્ધ નથી લોકો આના કારણે ચિંતામાં પણ આવી ગયા પહેલી નવેમ્બરથી કોલેજનું શૈક્ષણિક સત્ર ચાલુ થવા જઈ રહ્યું છે દિવાળી અને ઉનાળાનું વેકેશન છે આ વખતે વિદ્યાર્થીઓને મળવાનું નથી કેમ કે અત્યાર સુધી વેકેશન જ હતું એટલા માટે આ વેકેશન છે એ મળવાનું નથી અને એમાં જે બાકીનો કોર્સ હોય એ પૂરો કરવામાં આવશે તમામ યુનિવર્સિટી કોલેજને એકત્રીસ ઓક્ટોબર સુધીમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે યુજીસી એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન જે આનું સંચાલન કરતી હોય છે એના દ્વારા એવું કહેવામાં આવ્યું છે પહેલી નવેમ્બરથી આખા દેશમાં કોલેજ ચાલુ થવા માટે જઈ રહી છે ડેન્ગ્યુથી સ્વસ્થ થયેલા લોકોમાં કોરોનાનું સંક્રમણ છે એ ઓછું થાય છે ડેન્ગ્યુના કારણે જે એન્ટીબોડી શરીરમાં ઉત્પન્ન થયેલા હોય છે એ કોરોનામાં સામે લડવા માટે અસરકારક છે એવું એક સ્ટડીમાં બહાર આવ્યું છે જે જે વિસ્તારમાં ડેન્ગ્યુનું સંક્રમણ વધારે હતું ત્યાં મૃત્યુદર પણ ઓછો નોંધાયો છે રિલાયન્સ જીઓએ પાંચ નવા આકર્ષક પોસ્ટપેડ પ્લાન લોન્ચ કર્યા છે ત્રણસો નવાણુંથી ચાલુ થઈને અગિયારસો નવાણું સુધીના અલગ અલગ પોસ્ટપેડ પ્લાન છે એ રિલાયન્સ જીઓ દ્વારા અત્યારે લોન્ચ કરવામાં આવ્યા છે કોરોના કાળમાં હવા પછીના નેવ દિવસ છે એ મહત્વપૂર્ણ સાબિત થશે કેમકે શિયાળો આવી રહ્યો છે ત્યારે સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાઈ શકે છે એવું નિષ્ણાતોનું માનવું છે અને સાથે સાથે તહેવારોની સિઝન આવી રહી છે ખાસ કરીને આપણો મોટો તહેવાર જે દિવાળી આવી રહ્યો છે એમાં લોકોએ સાવચેતી રાખવી પડશે નહીંતર વધારે પ્રમાણમાં કોરોનાનું સંક્રમણ છે એ ફેલાશે એવું અત્યારે નિષ્ણાતોનું કહેવું છે ડબલ્યુએચનું પણ કહેવું છે કે શિયાળો આવશે ત્યારે કોરોનાનું સંક્રમણ ખૂબ ઝડપથી ફેલાશે નરેન્દ્ર મોદી આજે ફિટનેસ અંગે લોકો સાથે ચર્ચા કરવાના છે આ ચર્ચામાં આપણે ઘણી બધી હસ્તીઓ હાજર રહેશે જેમાં વિરાટ કોહલી પણ આ ચર્ચામાં હાજર રહેશે હવેથી તમામ સહકારી બેંક છે એ આરબીઆઈના અંડરમાં આવશે આરબીઆઈને તાબામાં આવી ગઈ છે આરબીઆઈ દ્વારા એનું સંચાલન કરવામાં આવશે લોકસભાની બાદ રાજ્યસભામાં પણ આ અંગેનું બિલ છે એ પસાર થઈ ગયું છે રશિયા અને ચીન પહેલા ભારતમાં કોરોનાની રસી આવી શકે છે સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા દ્વારા તૈયાર થનારા જે સો કરોડ ડોઝ છે એમાંથી પચાસ ટકા ડોઝ ભારત માટે રિઝર્વ રાખવામાં આવશે અને બાકીના પચાસ ટકા છે એ ગરીબ દેશોને આપવામાં આવશે સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં વિરોધ પક્ષના જે બધા નેતાઓ છે સંસદમાંથી વોકઆઉટ કર્યું હતું રાજ્યસભા અને લોકસભા બંનેમાં આ સ્થિતિ જોવા મળી હતી જ્યાં સુધી સસ્પેન્શન પાછું ન ખેંચાય ત્યાં સુધી તેઓ સંસદનો બહિષ્કાર કરશે તેવું પણ તેમણે કહ્યું હતું જે કૃષિ બિલ પાસ થયું ત્યારે જે વિરોધ થયો હતો રાજ્યસભામાં એના વિરુદ્ધમાં જે ઉપાધ્યક્ષ હતા એમને આઠ સંસદોને સસ્પેન્ડ કર્યા હતા આ આઠ સંસદોએ આખી રાત ધરણા પણ કર્યા હતા તેમના સમર્થનમાં વિરોધ પક્ષના જે બધા નેતાઓ છે એમને વોકઆઉટ કર્યું હતું અને તેઓ સંસદમાં જ્યાં સુધી સસ્પેન્શન પાછું ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી હાજરી નહીં આપે એવું તેમણે કહ્યું છે સંસદમાં વિદેશ મંત્રાલય દ્વારા જે આંકડા જાહેર કરવામાં આવ્યા તે મુજબ મોદીના છેલ્લા ચાર વર્ષમાં અઠ્ઠાવન દેશોની મુલાકાત પાછળ પાંચસો સત્તર પોઈન્ટ બ્યાસી કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે વિશ્વ મુખ્ય બજારની સરખામણીએ ભારતમાં વાહન પર જે વેરાના દર છે એ સૌથી વધારે છે ભારતમાં જીએસટી અઠ્યાવીસ ટકા સુધી લગાડવામાં આવે છે તો વિશ્વના જે મુખ્ય બજાર છે એની સરખામણીએ ભારતમાં વાહન પર સૌથી વધારે દર અત્યારે લોકો ભોગવી રહ્યા છે રાજકીય ગરમાગરમી વચ્ચે શરદ પવાર અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને ટેક્સની નોટિસ મળી છે શરદ પવારના પુત્રી છે એમને પણ આની ઇન્કમ ટેક્સની નોટિસ મળેલી છે મહારાષ્ટ્રના એન્વાયરમેન્ટ મિનિસ્ટર છે એમને પણ ઇન્કમ ટેક્સની નોટિસ પાઠવવામાં આવી છે નોટિસમાં ચૂંટણીમાં રજૂ કરેલા સોગંદનામામાં બાબતે જે સવાલ છે એ ઊભા થઈ રહ્યા છે એના કારણે નોટિસ પાઠવવામાં આવી છે હવેથી આરોપી કેદીઓને કોરોનાનો એન્ટિજન ટેસ્ટ કરાવવાની પરમિશન મળી ગઈ છે આરટીપીસીઆર ટેસ્ટ કરાવવો ફરજિયાત નથી ખાસ કરીને આરોપીઓને જ્યારે જેલમાં મોકલવાના હોય ત્યારે ટેસ્ટ કરાવવો અત્યંત જરૂરી હોય છે કેમ કે ટેસ્ટ ના કરવામાં આવે અને જો પોઝિટિવ હોય તો જેલમાં ઘણા બધા કેદીઓ સંક્રમિત થઈ શકે એના માટે હવે કો આરટીપીસીઆર ટેસ્ટ અત્યાર સુધી ફરજિયાત હતો પરંતુ હવે એન્ટીજેન ટેસ્ટ માટે મંજૂરી ગુજરાત સરકાર દ્વારા મળી ગઈ છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત અત્યાર સુધી ગુજરાતમાં તેત્રીસ લાખથી પણ વધુ ઓપરેશન થયા છે પિસ્તાલીસો કરોડથી પણ વધુની આરોગ્ય સારવાર થઈ ચૂકી છે જો તમારા કુટુંબની આવક પાંચ લાખથી નીચે હોય તો તમે પણ આનો લાભ લઈ શકો છો ત્યારબાદ હાલારી ગધેડીનું દૂધ છે એ એક લીટરના સાત હજાર રૂપિયાના ભાવે વેચાયું છે મધ્યપ્રદેશના એક યુવકે કોઈ બીમારી હોવાથી તેના ઇલાજ માટે આ દૂધ છે એ ખરીદ્યું છે અને હમણાં જ આપણા મુખ્યમંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે આ જે દૂધ છે એની ડેરી પણ ટૂંક સમયમાં ગુજરાતમાં બનાવવામાં આવશે અને આજના છેલ્લા સમાચાર નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ દ્વારા નવસાર સોલંકીને કોન્ટ્રાક્ટર કહેવામાં આવ્યા હતા આ જ બાબતને લઈને નવસાર સોલંકી દ્વારા ચાલુ વિધાનસભાના સત્રમાં માહ છૂટું ફેંકવામાં આવ્યું હતું અને તેમણે કીધું હતું કે જો હું કોન્ટ્રાક્ટર હોય તો તેઓ સાબિત કરીને બતાવે અથવા તો તે આપણા નાયબ મુખ્યમંત્રી છે એ માફી માગે અને તેમણે ગેલેરીમાં જ રાત્રે અગિયાર વાગ્યા સુધી ધરણા કર્યા હતા મિત્રો આશા રાખું છું આજની બધી માહિતી તમને મળી ગઈ હશે વિડીયોને લાઈક કરી આપના બધા જ ગ્રુપમાં શેર કરજો જેથી જેથી કરીને વધુને વધુ લોકો માહિતગાર થાય અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા